कि मैं तो शराबी पक्ष में हूँ व्यक्तिगत रूप से, पर मेरा अनुभव कहता है शिवनी शिवनी शराबबंदी हुई थी, शिवनी शिवनी उसमें भी वो फेल हो गई और वापिस खोल दिया था। अभी मैं गुजरात में था एक साल तक, जब ये इलेक्शन थे गुजरात में शराबबंदी आज़ादी के बाद से, और सबसे अधिक शराब कोई पी जाती है तो गुजरात सबसे अधिक, घर घर में शराब पी जाती है। तो कल्पना जी बाहर में देखा ये क्या हो रहा है गुजरात में, गांधी के गुजरात की स्थिति ये है, आप अगर फिर नकली शराब पीते हैं, मोहल्ले में शराब बनती है वो भी पीते हैं, लोग मरते हैं। अने बधा लोको पोताना जीव ने मगजनी जे जोड़ाण ए पण तूटी गया एवं लागे छे। गेलोत जीए गुजरात में घरे घरे दारू पीवाय छे आ स्टेटमेंट करीने 6.5 करोड़ गुजरातीओनो अपमान कर्युं छे। तमाम गुजरातीओने दारूडिया कीधा छे, एमने सोपतुं नथी। कोंग्रेस गुजरातनी कोंग्रेसे आनो जवाब आपवो पड़े અને ગેલોતે ગુજરાતીઓની માફી માગવી પડે। રાજસ્થાનના મુખ્યમંત્રી ગુજરાતની ચૂંટણી જીતાડીને સૈકા, એટલે ગુજરાતીઓ ઉપર ગમે તેવા આક્ષેપો કરવા એને સોંપતું નથી અને ગુજરાતીઓ એને માફ નહીં કરે। ગુજરાતીઓને દારૂડિયા કહેવા એટલે સમગ્ર ગુજરાતનું અપમાન કર્યું છે અને ગુજરાત કદી માફ નહીં કરે। ગેલોતે માફી માગી પડે। પહેલા સરદાર પટેલ વિધાનસભામાં મને કોંગ્રેસના લોકો માત્ર ગાંધી નેહરુ ભક્તિમાંથી બહાર નીકળતા નથી, એને ગાંધી પણ ગમતા નથી, સરદાર પણ ગમતા નથી, ગુજરાત પણ ગમતું નથી। મોદી તો આંખના ખણાની જેમ ખૂંચે છે ત્યારે આ બધો બકવાસ થઈ રહ્યો છે એવું માનું છું। રાજસ્થાનની જનતા ઈચ્છતી હતી કે અહીંયા દારૂબંધી થાય, પરંતુ નશામાં ચૂર એવી કોંગ્રેસ આ વાત સમજવાને બદલે સીધો ગુજરાતમાં ગુજરાતીઓ ઘરે ઘરે દારૂ પીવે છે વાત કરીને ગુજરાતનું અપમાન કરવાની જે ચેષ્ટા કરી છે, મને એમ લાગે છે કે ગુજરાતીઓ કોંગ્રેસને માફ નહીં કરે। કોંગ્રેસના શ્રી અશોક ગેહલોતનું નિવેદન કે ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે, એ ગુજરાતના દરેક પરિવાર માટે આઘાતજનક અને અપમાનજનક છે। ઘર શબ્દ વાપરીને એમણે સમગ્ર યુવા પેઢી, મહિલા શક્તિ અને વડીલોનું અપમાન કર્યું છે। કોંગ્રેસ હંમેશા ગુજરાતની પ્રગતિની, ગુજરાતના કલ્ચરની, ગુજરાતના ગૌરવની અને નેતૃત્વની હંમેશા ઈર્ષ્યા કરે છે। કોંગ્રેસ લોકમાન અને લોકમતથી ગુજરાતની જનતાને જીતી શકી નથી, એટલે ગુજરાતની જનતાનું સતત અપમાન કરવાનો એક પ્રયાસ કરે છે। કોંગ્રેસ પાસે બે જ કામ છે, એક તો ગુજરાતના હિતને નુકસાન કરવું અને ગુજરાતને બદનામ કરવું। કોંગ્રેસ નર્મદા વિરોધી એટલે કે પાણી વિરોધી અને દારૂની સમર્થક તરીકે નિવેદન કરીને ગુજરાતનું જ્યારે અપમાન કરે છે ત્યારે કોંગ્રેસના ગુજરાતના નેતાઓ ચૂપ છે, એ પણ શરમજનક છે। કોંગ્રેસના ગુજરાતના નેતાઓએ અને અશોક ગેહલોતે ગુજરાતની જનતાની માફી માગવી જોઈએ એમ હું માનું છું। સીએમ અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને જવાબદારીઓ કોંગ્રેસની નિભાવી છે, સીએમ પણ એકવાર રાજસ્થાન આવ્યા છે, એવા અશોક ગેહલોતજીએ સમગ્ર ગુજરાતની જનતાને દારૂડિયા કીધા છે। ન માત્ર ગાંધીજીનું પણ સમગ્ર ગુજરાતીઓનું અપમાન કર્યું છે। ગેહલોતજીને હું કહેવા માગું છું કે તમારા ગુજરાતમાં જે કોંગ્રેસના કાર્યકર્તાના આગેવાન છે એ પણ દારૂડિયા છે, એ પણ દારૂ પીએ છે। આ પ્રકારે ગુજરાતનું ઘોર અપમાન એ કોંગ્રેસે કર્યું છે। હું ગેહલોતજીને વિનંતી કરું છું કે તમારા સચિન પાયલોટને સાચવવાને તમે પ્રયત્ન કરો, ગુજરાતની ચિંતા ન કરો, અને ગુજરાતના કોંગ્રેસીઓને પણ કહું છું, હંમેશા કોંગ્રેસ એક ગુજરાતની વિરોધી રહી છે, કારણ કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને પ્રજાના આશીર્વાદ મળ્યા છે। મોતના સોદાગર કહેવાનું કામ
લોખંડી મહાપુરુષને ભંગાર કહેવાનું કામ, ગાંધીજીનું અપમાન કરવાનું કામ, આવા અનેક કામો એ કોંગ્રેસ કરતી રહી છે. અને સમગ્ર ગુજરાતને દારૂડિયા કહેવા, હું માનું છું કે ગુજરાતનું, ગુજરાતી સમાજનું અને ગુજરાતીઓનું, મહાત્મા ગાંધીનું આ અપમાન છે. અને કોંગ્રેસ આ પ્રકારના જે નિવેદનો કરે છે એની સામે હું સખ્ત વિરોધ કરું છું અને ગુજરાત ક્યારેય સાખી નહીં લે.